नमस्कार। राज्य समन्वय 90मी गोष्ठी ना आज बीजा दिवसे आप सौनु हार्दिक स्वागत छे। गांधी विचार ने लईने समन्वय जे सामाजिक कार्यो करी रह्यु छे तेमा एक आ लॉकडाउन ना समय मा वर्चुअल क्लास योजीने वर्चुअल वेबिनार योजीने 90मी गोष्ठी योजीने आपणे पण आधुनिकता साथे कदम मिलावानो एक प्रयास कर्यो छे। मित्र कुणाल भाई अने सौ टीम नो आ सहियारा प्रयास थी शक्य बन्यु छे। आजना आ बीजा दिवसे आपणे कार्यक्रम नी शुभ शुरुआत आपणा समन्वय ना गीत थी करीए। हुं भाई मोर ने विनंती करू के तेओ आपणो समन्वय गीत लईने आवे। मोहन भाई मोर। नमस्कार मित्रों। मानव मन मा चेतन भर तू जय 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 तू समन्वय गर्वी गुजरा ते लहरा तू जय जय तू समन्वय मानव मन मां शिक्षण मां संवर्धन कर तू विद्यावंत नु पूजन कर तू शिक्षण केरी गीता बन तू जय 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 तू समन्वय मानव प्रतिभा ने प्रोत्साहित कर तू सम्यग दृष्टि प्रदान कर तू त्याग समर इमकंतु जय 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 तू समन्वय जय 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 तू समन्वय शक्ति नु संयोजन कर तू वर्तन मां परिवर्तन कर तू वैदिक वाङ्मय ने अनुसर तू वैदिक वाङ्मय ने अनुसर तू जय 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 तू समन्वय शक्ति नो संयोजन कर तू वर्तन में परिवर्तन कर तू वैदिक वाङ्मय ने जनुसर तू जय 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 तू समन्वय मानव मन मा चेतन भर जय 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 तू समन्वय गर्वी गुजरा ते लहरा तू गर्वी गुजरा ते लहरा तू जय जय तू समन्वय मानव मन मान। नमस्कार। એમન ભાઈ સાથે વાત થઈ ગઈ છે, જોઈન્ટ થઈ જ છે, પરંતુ આપણે જોઈન્ટ થઈ ગયા છે। એમન ભાઈ સાહેબ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજના વક્તા શ્રીનો પરિચય આપવા માટે આપણા સમન્વયના કર્મનિષ્ઠ સાથીદાર શ્રી માલાબેન દેસાઈને હું વિનંતી કરું। શ્રી માલાબેન દેસાઈ। સર્વેભ્યઃ નમો નમઃ। સુપ્રભાતમ માનનીય પ્રતાપ દાદા, નર્મદ દાદા, અન્ય વડીલો, સારસ્વત ભ્રાતા અને ભગિની, આજે આ સોનેરી સુપ્રભાતે મારે આજના કોહિનૂર સમાન વક્તા
હેમંત કુમાર શાહ નો પરિચય આપવાનો મને સુ અવસર મળ્યો છે. શ્રીમાન હેમંત કુમાર શાહ જેઓ 25 વર્ષ જેમણે 25 વર્ષ સુધી અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક અને ડિપાર્ટમેન્ટ હેડ રહી ચુક્યા હતા, એચકે આર્ટસ કોલેજ અમદાવાદના ભૂતપૂર્વ પ્રિન્સિપલ, જેમણે ગત વર્ષે જ સોમાનભેર ત્યાંથી પ્રિન્સિપલ તરીકે છૂટા પડ્યા. 68 જેટલા પુસ્તકો લખ્યા છે અને 3000 જેટલા લેખો એમના વિવિધ વર્તમાન પત્રોમાં અને સામયિકોમાં વારંવાર છપાયા છે. 14 વર્ષ સુધી તેમણે ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેમાં પત્રકારિત્વનું કાર્ય કર્યું અને બિન સરકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. દ્વિતીય રાજ્ય નાણાં પંચના સલાહકાર તેઓ રહી ચૂક્યા છે. જીએસટીવી માં અર્થશાસ્ત્ર વિષયના વક્તા તરીકે મેં વારંવાર એમને જયનારાયણ વ્યાસ સાથે ચર્ચા મંચમાં જોયા છે. બજેટના નિષ્ણાત, અસમાનતા ઘટાડવા માટેના માર્ગદર્શક, ચિત્રલેખા સામયિકે ટૂંક સમયમાં ગયા મહિને જ માર્ચ એપ્રિલ 2021માં એક ગૌરવમંત ગુજરાતી તરીકે તેમને ચિતાર્યા હતા. ગરીબોના બેલી, મજૂરોના મસીહા અને કોમન મેનના નાયક, ખાનગીકરણના વિરોધી, જટાયુ અને વિભીષણ સમાન આપણા લોકપ્રતિનિધિ એટલે શ્રીમાન હેમંત કુમાર શાહ. આપણે બધા ભાગ્યશાળી છીએ કે જેઓ આજે આપણા આવા પ્રતિભાશાળી માનવંતા હેમંતભાઈ શાહના વિચારો આપણને માણવા અને જાણવા મળશે. કારણ કે અર્થશાસ્ત્ર જેવા ગહન વિષયને સમજાવનારા ઘણા જૂજ વ્યક્તિઓ છે. હેમંતભાઈ શાહ, તમારું સમન્વય સંસ્થા વતી સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર માલાબેન. આપણે વધુ સમય ન ગુમાવતા ભારત માટે પુરોહિતે કવિ એક પંક્તિમાં કહ્યું હતું કે બાપ દાદાની લીલી ફળી બંધ હવેલી, હે મીરા તે લીમડા નીચે ઢોલીઓ ઢાળી સૌ સૂતા હોય એમ કા લાગે, આપણા માંથી કોક તો જાગે. એવા ગુજરાતના સાહિત્યકારોમાં જાગેલા, સરકારના ખોળે કલમ ન મુકતા, ભગવદ્ ગીતામાં વર્ણવેલા સ્વકર્મ અને સ્વધર્મ નિભાવતા, સૂર્યની માફક જળહળતા પણ સચ્ચો કલમમાંથી પ્રગટ કરતા એવા આજના વક્તાને હું આમંત્રિત કરું છું, શ્રી હેમંત કુમાર શાહ. હા, હવે સંભળાય છે? હા, બરાબર સંભળાય છે, અવાજ આવે છે. નમસ્કાર સૌ વડીલો અને મિત્રો. સૌ પ્રથમ તો મને આપની સંસ્થામાં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપવા બદલ હું સૌ વડીલોનો અને હોદ્દેદાર મિત્રોનો આભાર માનું છું. મને આપની સાથે આ વિષય વિશે વાત કરવાની તક મળી છે, એ પણ આજના સંજોગોમાં ખરેખર ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે આપણે સામાન્ય રીતે ગાંધીજી વિશેની ચર્ચા જરા જુદા જ પ્રકારના માહોલમાં કરી રહ્યા છીએ. મિત્રો, આજનો આપણો જે વિષય છે તે ગાંધી અને આત્મનિર્ભરતા, આવો વિષય છે. આ વિષય મેં પસંદ એટલા માટે કર્યો કે આજકાલ આત્મનિર્ભર ભારતની ભારે ચર્ચા ચાલે છે. કારણ કે ગયા લોકડાઉન દરમિયાન એટલે 2020માં વડાપ્રધાને ભારતને આત્મનિર્ભર બનાવવું છે એવા એક સૂત્રની રજૂઆત એમના એક ભાષણમાં કરી અને ત્યારથી સતત કોઈ પણ
શબ્દ સાથે ચર્ચા થતી હોય તો તે આત્મનિર્ભરતા, આત્મનિર્ભર ભારત વગેરે શબ્દો સાથે થાય છે. એટલે આપણે આત્મનિર્ભર ભારત ખરેખર શું હોવું જોઈએ અને ગાંધી કોને આત્મનિર્ભર કહેતા હતા એ આપણે સમજવાની આવશ્યકતા છે. ત્રણ શબ્દો છે આત્મનિર્ભર, બીજો શબ્દ છે સ્વદેશી અને ત્રીજો શબ્દ છે સ્વાવલંબન. આ ત્રણેય શબ્દોના અર્થો આપણે સમજવાની જરૂર છે. આત્મનિર્ભર, આત્મ જાતે, નિર્ભર જાત ઉપર નિર્ભર રહેવું, જાત ઉપર આધાર રાખવો, તે એને આત્મનિર્ભર કહેવાય. સ્વાવલંબન નો અર્થ લગભગ એવો, આત્મ એટલે સ્વ, અવલંબન એટલે સ્વ ઉપર જ અવલંબન રાખવું, સ્વ ઉપર જ આધાર રાખવો. તે આ બંને શબ્દો કરતા સ્વદેશી એવો શબ્દ જુદો છે. સ્વદેશીનો અર્થ એવો છે કે પોતાના દેશમાં, કારણ કે એમાં દેશ શબ્દ આવે છે, માટે પોતાના દેશમાં જે વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન થાય એ વસ્તુઓ ગ્રાહકોએ વાપરવી જોઈએ. આ શબ્દો ને આપણે બરાબર, મને લાગે છે કે, સમજવાની આવશ્યકતા છે. આજે જે આત્મનિર્ભર ભારત છે અથવા બનાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે એને પણ આપણે બરાબર સમજવું જોઈએ. અને પછી ગાંધી શું કહેતા હતા, ગાંધીના મનમાં આત્મનિર્ભરતાનો શું ખ્યાલ હતો એને વિશે આપણે વાત કરીએ તો આપણને ખબર પડે કે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે તે અને ગાંધી શું કહેતા હતા તે, એ બંને વચ્ચે શું તફાવત છે અને કઈ બાબત વધારે મૂલ્યવાન છે. અત્યારે આત્મનિર્ભર ભારત એવું જે સૂત્ર વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું, એ સૂત્ર નો અર્થ અત્યારે સામાન્ય રીતે જે કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા અને લોકો દ્વારા, એની જે સમજ ઊભી કરવામાં આવી રહી છે તે આવી છે કે આપણે જે કંઈ આયાત કરીએ છીએ, જે વસ્તુઓ અને સેવાઓની આયાત કરીએ છીએ, એ વસ્તુઓ અને સેવાઓ એ બંનેનું ઉત્પાદન ભારતમાં જ આપણે કરીએ, આવો એક ખ્યાલ એની અંદર છે. એટલે જો કોઈ આપણે એક્સ વાય ઝેડ વસ્તુ એબીસી નામની વિદેશી કંપની પાસેથી મંગાવતા હોઈએ તો આપણે એ એબીસી કંપનીને ભારતમાં બોલાવીએ, એ ભારતમાં આવે, ભારતમાં ઉત્પાદન કરે, ભારતમાં વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે અને એની એ જે વસ્તુ ઉત્પન્ન કરે છે કે સેવા ઉત્પન્ન કરે છે એની જો એને નિકાસ કરવાની હોય તો એ નિકાસ પણ કરે. આવો એક સામાન્ય ખ્યાલ આપણે ત્યાં અત્યારે આત્મનિર્ભરતાના કિસ્સામાં ઉભો થયો છે. હવે મહત્વનો મુદ્દો આ છે કે વિદેશી કંપની ભારતમાં આવે અને ભારતમાં ઉત્પાદન કરે અને ભારતમાં વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે તો શું એ આત્મનિર્ભરતા કહેવાય ખરું? આ બહુ મહત્વનો મુદ્દો છે. એક બાબતની હું આપને યાદ અપાવી દઉં કે આ જે ખ્યાલ આવ્યો છે એ ખ્યાલ, શબ્દો જુદા છે, એ ખ્યાલ જૂનો છે. બીજી પંચવર્ષીય યોજના એટલે 1956 થી 1961 ની બીજી પંચવર્ષીય યોજના, એમાં એક શબ્દ અપનાવવામાં આવ્યો હતો, એક ફ્રેઝ અપનાવવામાં આવ્યો હતો અને એનું નામ છે આયાત અવેજીકરણ, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. એટલે કે આપણે જેની આયાત કરીએ છીએ એ વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં કરવું. પણ એ વખતે એનો ખ્યાલ એવો નહોતો કે વિદેશી કંપનીઓને બોલાવીને ભારતમાં
એનું ઉત્પાદન થાય એવી વ્યવસ્થા કરવી. એ વખતે ખ્યાલ એવો હતો કે સરકાર પોતે પોતાની કંપનીઓ ઉભી કરશે, ખાનગી કંપનીઓને પણ પ્રોત્સાહન આપશે, ભારતની ખાનગી કંપનીઓને શક્ય એટલા વધારે પ્રમાણમાં, અને ભારતની કંપનીઓ જે વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ એનું ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરશે. આમાં આપણે સફળ થયા નિષ્ફળ થયા અથવા કેટલા સફળ થયા કેટલા નિષ્ફળ ગયા એ બધા ખાસ્સા વિવાદના મુદ્દાઓ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેટલીક બાબતોમાં આપણે સફળ થયા છીએ, કેટલીક બાબતોમાં આપણે નિષ્ફળ ગયા છીએ એવું ચોક્કસ કહી શકાય. પણ એક હકીકત તરફ આપણું ધ્યાન દોરું છું અને તે હકીકત આવી છે કે 1972-73 અને 1976-77 આ બે વર્ષ સિવાય ભારતના ઇતિહાસમાં એક પણ વર્ષ એવું ગયું નથી આઝાદી પછી કે જ્યારે આપણે આપણી નિકાસ વધારે કરીએ અને આયાત ઓછી કરીએ. બરાબર, એટલે આપણી નિકાસ કરીને જે આપણે ડોલર કમાઈએ એ આપણે આયાત પાછળ ખર્ચી નાખીએ છીએ, પણ આયાત એ નિકાસની કમાણી કરતા પણ વધારે છે. આ એક હકીકત છે. 1991 આપણે નવી આર્થિક નીતિનો આરંભ કર્યો, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન ની નીતિ અપનાવી. એ પછી પણ પરિસ્થિતિ તો આ જ રહી છે કે આપણી આયાત એ આપણી નિકાસ કરતા વધારે રહી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે તો પછી આપણે આયાત કરીએ કે કેવી રીતે, કારણ કે આપણી આપણી પાસે તો ડોલર એટલા છે જ નહીં. તો એનો અર્થ એ થયો કે આપણે દેવું લઈએ, એટલે આપણે IMF WTO સોરી IMF પછી વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, હમણાં એક નવી બેંક ઉભી થઈ છે ન્યુ ડેવલપમેન્ટ બેંક, આવી બધી બેંકો પાસેથી આપણે દેવું લઈએ છીએ. આ વિદેશી દેવું છે અને આ વિદેશી દેવું સમગ્ર ભારતનું વિદેશી દેવું, એની રકમ અત્યારે લગભગ 570 અબજ ડોલર જેટલી છે. 1980 આ દેવું 30 અબજ ડોલર હતું. 1991 જયારે આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી ત્યારે 80 અબજ ડોલર હતું અને આજે આપણું વિદેશી દેવું 570 અબજ ડોલર જેટલું છે. એનો અર્થ એવો થયો કે આપણું વિદેશી દેવું વધતું જાય છે અને જો વિદેશી કંપનીઓને આપણે ભારતમાં બોલાવીએ તો આપણું વિદેશી દેવું વધવાનું જે ઘટવાનું, એનું એક અગત્યનું કારણ એ છે કે વિદેશી કંપનીઓ એ કઈ મારી કે તમારી કે આ દેશની 138 કરોડની જનતા માટે એના નાગરિકો માટે સેવા કરવા આવે છે એવું નથી. એ તો ધંધો કરવા આવે, એમનો ઈરાદો નફો કરવાનો, અને નફો કરવાનો જે એટલું જ નહીં, એ નફો આ દેશમાંથી બહાર લઈ જવાનો એમનો ઈરાદો છે. હવે એક વાત એ પણ સમજવાની છે કે તો પછી આપણે એમને બોલાવીએ છીએ શું કરવા, અને એને આપણે આત્મનિર્ભરતા કહીએ છીએ. તો કે એનો અર્થ એવો છે કે આપણે વિદેશી કંપનીઓ અહીંયા આવશે, અહીંયા ઉત્પાદન કરશે તો આપણે ડોલર ઓછા વપરાશે, આવી એક આપણી ધારણા છે. એ તો હવે 2-5 વર્ષ પછી ખબર પડશે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તો એવી છે કે જેમાં કોઈ પણ હિસાબે આપણે વિદેશી કંપનીઓ આવે તો જ આપણે વિકાસ કરી શકીએ એવી એક વાત ઊભી થઈ છે. આ વિકાસ બહુ ખતરનાક શબ્દ છે અને થોડા વખત પહેલા તો ગુજરાતમાં એ ખાસો ગાંડો થઈ ગયો હતો અને હજુ કઈ એ ડાયો થયો હોય એવું આપણને લાગતું નથી. પણ આ વિકાસ કોનો, કોના માટે, કેવી રીતે, કોના દ્વારા, એને વિશેના નિર્ણયો કોણ લે, આ બધા એ ગાંધી વિચારના સવાલો છે. હું એની વાત પછી કરું છું, પણ મહત્વનો મુદ્દો એ છે કે આત્મનિર્ભરતાને આપણે શું સમજી રહ્યા છીએ. યાદ રાખો, એક ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600 આવી હતી, જાગીરના દરબારમાં ગઈ હતી, વેપારનો પરવાનો લેવા આવી હતી, માત્ર વેપાર કરવા આવી હતી, એ ઉત્પાદન કરવા નહોતી આવી. તેમ છતાં એણે 1600 શરૂ કરીને
અને આમ જુઓ તો 1757 પ્લાસીનું યુદ્ધ ત્યાંથી શરૂ કરીને 1857 સુધી એ બરાબર ભારતમાં રાજ કર્યું 100 વર્ષ સુધી, અને પછી બીજા 90 વર્ષ અંગ્રેજ સરકારે રાજ કર્યું, આપણે ગુલામ થઈ ગયા એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કારણે. આજે ભારતમાં 4800 જેટલી વિદેશી કંપનીઓ કામ કરે છે, અને છતાં આપણે એમ સમજીએ છીએ કે આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ, આપણે સ્વાવલંબી થઈ રહ્યા છીએ, આપણે સ્વદેશી અપનાવી રહ્યા છીએ અને ગાંધીજીની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ બધા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે એ વાત આપણે, મને લાગે છે કે બરાબર સમજવાની આવશ્યકતા છે. આ તો એવી કંપનીઓની વાત કરું છું કે જે ભારતમાં આવે છે અને ઉત્પાદન કરે છે, બરાબર. બીજી એવી કંપનીઓ છે કે જે શેર બજારમાં રોકાણ કરે છે, એ કંપનીઓની સંખ્યા 7000 કરતા વધારે છે. તો આ 7000 ને 5000 લગભગ 12000 જેટલી વિદેશી કંપનીઓ ભારતમાં આવેલી છે કે જે રોકાણ કરે છે, અને આપણે છતાં એમ સમજીએ છીએ કે આપણે વિકાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ બાબત બહુ જ અગત્યની. શાને માટે આપણે વિદેશો પાસેથી લેવું જોઈએ અને કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું ઉત્પાદન ના કરવું જોઈએ, કઈ વસ્તુઓ વાપરવી જોઈએ અને કઈ વસ્તુઓ ન વાપરવી જોઈએ વગેરે નિર્ણયો 3 રીતે થઈ શકે છે. એક વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે નિર્ણયો થઈ શકે છે, બીજા સામુદાયિક રીતે નિર્ણયો થઈ શકે છે, અને ત્રીજા સરકારના સ્તરે નિર્ણયો થઈ શકે છે. એટલે આ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે આત્મનિર્ભરતાને મૂલવવાની આવશ્યકતા છે. હા, એ વાત સાચી કે દેશ આઝાદ થયો ત્યારે એમ કહેવામાં આવે છે, ખરેખર આ વાત સાચી નથી, પણ એમ કહેવામાં આવે છે કે ટાંકણી પણ ઉત્પન્ન થતી નહોતી. અને હવે આજે આપણે સેટેલાઇટની નિકાસ કરીએ છીએ અથવા બીજા દેશોના સેટેલાઇટ આપણે હવામાં ઉડાડીએ છીએ, એમ આપણે ઘણી વાતો કરીએ છીએ. સવાલ એ છે કે આ દેશના સામાન્ય લોકોને, જેવો લગભગ 80 કરોડ થી વધારે, આ 80 કરોડ લોકોનો વિકાસ ક્યારે થશે, કેવી રીતે થશે, કોણ કરશે, અને કેટલો વિકાસ થશે, ક્યારે વિકાસ થશે, આ બધા સવાલો મને લાગે છે કે આપણા દેશને માટે અને આ દેશની મોટાભાગની વસ્તીને માટે ખૂબ જ મહત્વના છે. અને એમાં ગાંધી વિચારની નો ખ્યાલ, આત્મનિર્ભરતાનો ખ્યાલ, અથવા વધારે સારી રીતે કહું તો ગાંધીનો સ્વદેશીનો ખ્યાલ એમાં સૌથી વધારે આગળ છે. ગાંધીને મન સ્વદેશી, ગાંધીને મન આત્મનિર્ભરતા, એટલે ગાંધીને મન વિકેન્દ્રીકરણ, આર્થિક સામાજિક અને રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ, એ ગાંધીને મન સૌથી વધારે મહત્વનો મુદ્દો રહ્યો છે. ગાંધીનો ખ્યાલ શું છે એ આપણે બરાબર સમજીએ. ગાંધીનો આખો ખ્યાલ એ સત્ય અને અહિંસાની આસપાસ ફરે છે. એમણે પોતે કહ્યું છે કે સત્ય અને અહિંસા એ એક જ સિક્કાની બે બાજુઓ છે, પણ એમાંથી એ આગળ વધે છે કે આપણે જો અહિંસક સમાજ ઉભો કરવો હોય તો આ અહિંસક સમાજ એ આર્થિક અને રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણ વિના શક્ય નહીં બને. તો આ આર્થિક અને રાજકીય સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું છે, અને એ વિકેન્દ્રીકરણ થાય તો ગાંધી એમ કહે છે કે થોડાક લોકોના હાથમાં સત્તા ઉભી થાય છે, મજબૂત થાય છે, અને બાકીના લોકો સત્તા વગરના રહે છે એવી પરિસ્થિતિ ઉભી નહીં થાય. ગાંધી એને શું કહેવાય કે અહિંસક સમાજ કહે છે. આ અહિંસક સમાજ આપણે કેવી રીતે ઉભો કરવો એ આપણી મથામણનો વિષય હોવો જોઈએ. કારણ કે આજકાલ સામાન્ય રીતે જે ચર્ચા ચાલે છે તે વિકાસની ચાલે છે, કે આપણે વિકાસ કરવો છે, અને એમાં એક બહુ મહત્વનો ખ્યાલ આવ્યો છે તે એ છે, ઘણા વર્ષોથી છે, આ તો દાયકાઓથી છે, કે જીડીપીમાં વધારો કરો, એટલે કે દેશનું ઉત્પાદન વધારો, દેશની આવક વધારો. પણ એવું બને ને
કે દેશનો વિકાસ થાય ને મારો વિકાસ ના થાય, એવું બને કે ના બને? એવું બન્યું છે. છેલ્લા 70-75 વર્ષનો આપણો ઇતિહાસ આપણને એમ કહે છે કે દેશનો વિકાસ થયો છે, પણ સામાન્ય માણસોનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો નથી થયો. એમ ન કહી શકાય કે બિલકુલ નથી થયો, પણ જેટલો થવો જોઈએ એટલો નથી થયો. અને પાયાની સગવડોનો અભાવ મૂળભૂત રીતે પ્રવર્તે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હમણાં જ જે આંકડો બહાર આવ્યો છે 2019-20 નો ભારત સરકારનો, એ આંકડો એમ કહે છે કે જેને આપણે વિકસિત રાજ્ય કહીએ છીએ એવા ગુજરાતમાં લગભગ 80% જેટલા બાળકો એ 5 વર્ષથી નીચેના એ અપોષણથી પીડાય. લગભગ 63% જેટલી સ્ત્રીઓ અપોષણથી પીડાય છે 15-49 વયની, અને 28% પુરુષો અપોષણથી પીડાય. એટલે એક બાજુ વિકાસ છે અને બીજી બાજુ આ અપોષણથી પીડાતા નાગરિકો છે, અને કેટલી મોટી સંખ્યામાં છે એ તમે જોઈ શકો છો. તો ગાંધીનો જે આખો વિચાર છે એ વિચાર મૂળભૂત રીતે એ સૌના વિકાસ પર, અને એટલે એમણે જોન રસ્કિન નું જે પુસ્તક વાંચ્યું અન ટુ ધીસ લાસ્ટ પુસ્તક વાંચીને એમણે સર્વોદયના સિદ્ધાંતો તારવ્યા. એટલે ગાંધીની આત્મનિર્ભરતા એટલે શું એ આપણે બરાબર સમજવાની જરૂર છે, અને એ આ સર્વોદયના 3 સિદ્ધાંતોમાં છે. પહેલો સિદ્ધાંત છે બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. બીજો સિદ્ધાંત છે વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ, કેમ કે એમને આજીવિકા રળવાનો હક સરખો છે. અને ત્રીજું સાધુ મજૂરીનું અને ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આ જે 3 સિદ્ધાંતો છે એમાં પાયાના સિદ્ધાંતો એ ખરેખર તો સમાનતા છે અને ન્યાય છે. આ સમાનતા અને ન્યાય વાળી આત્મનિર્ભરતા ગાંધીને જોઈએ છે. હવે આ આત્મનિર્ભરતાને આપણે કેવી રીતે મૂલવીશું અત્યારના સંજોગોમાં? દાખલા તરીકે ગુજરાતના લોકો જે ઘઉં ખાય છે અને જે ચોખા ખાય છે, એમાંના ઘણા બધા ઘઉં અને ચોખા દર વર્ષે એનું પ્રમાણ જુદું જુદું હોય છે. એ પંજાબ અને હરિયાણાથી આવે. ગાંધીને મન આ સ્વદેશી કહેવાય ખરું? તો ગાંધી કહે છે કે ના, પંજાબ અને હરિયાણાથી ઘઉં મંગાવીને ખાવા ગુજરાતના લોકોએ એ સ્વદેશી નથી. કેમ? તો કે એનું કારણ એ છે કે ગુજરાતના લોકો પોતાનું પેટ્યું રાળવાને માટે જે કઈ મહેનત કરે છે એમાંથી એ ઘઉં અને ચોખા પકવી શકે એમ છે, તેમ છતાં એ પકાવતા નથી. અને એવી ચીજો પકવે છે કે જેની એ નિકાસ કરે કે દેશમાં કે દેશની બહાર, અને સામે ઘઉં અને ચોખા મંગાવે છે. ગાંધીને મન આ સ્વદેશી નથી. હા, એનો અર્થ એવો નથી કરવાનો કે ગાંધી વેપાર કરવાના વિરોધી છે. જો આસામમાં ચા પેદા થતી હોય અને કોફી કર્ણાટકમાં પેદા થતી હોય અને ચા અને કોફી ગુજરાતના લોકોએ પીવા હોય તો એ આત્મા આસામ અને કર્ણાટકથી મંગાવવા પડે. સફરજન એ હિમાચલ પ્રદેશ અને કાશ્મીરથી મંગાવવા પડે, છૂટકો નથી, કારણ કે ગુજરાતમાં પાકી શકે તેમ નથી. પણ જો ઘઉં અને ચોખા ગુજરાતમાં પાકી શકે તેમ હોય તો એ પકવવા જોઈએ અને એ જ ખાવા જોઈએ એમ ગાંધીનું માનવું છે. આ ગાંધીનું સ્વદેશી છે. એટલે એનો અર્થ એવો થાય છે કે મારી બાજુમાં જે કરિયાણાની દુકાન છે એ કરિયાણાની દુકાનેથી હું ખરીદું વસ્તુઓ, એને બદલે હું દૂરના કોઈ કરિયાણા વાળાને ત્યાં જઉં, અથવા ડીમાર્ટમાં જઉં, અથવા રિલાયન્સ ફ્રેશમાં જઉં, અથવા બિગ બજારમાં જઉં, તો એનો અર્થ એવો થાય છે કે ગાંધી એમ કહે છે કે શોષણનો રસ્તો છે, અને ગાંધી શોષણને હિંસા માને,
આ હિંસા દેખાતી નથી, આ શોષણ જલ્દી દેખાતું નથી, એ વિઝિબલ નથી, દ્રશ્યમાન નથી, પણ એ શોષણ છે, એ હકીકત છે. આ શોષણ કેવી રીતે થાય છે, કોણ કરે છે, એની સામાન્ય રીતે આપણને સમજણ પણ પડતી નથી. દાખલો આપું તમને. અનેક વર્ષો સુધી આંકડાઓ સાથે એની વાત કરી શકાય એમ છે, પણ અનેક વર્ષો સુધી ભારતમાં આપણે જેટલી આયાત કરી ડોલરની, એટલે જેટલા પૈસા આપણે કમાયા એના કરતા વધારે આપણે આ દેશમાંથી મોકલ્યા. કેવી રીતે? તો એ જે વિદેશી કંપનીઓ ભારતમાં આવી છે, એ વિદેશી કંપનીઓ ડિવિડન્ડ અને દેવા પેટે એ પૈસા લઈ જાય, એટલે જેટલા પૈસા લાવે એના કરતા એ વધારે લઈ જાય. ગાંધી અને શું સ્વદેશી કહે છે? ના. ગાંધી અને આત્મનિર્ભરતા કહે છે? ના. તો ગાંધીનો જે આત્મનિર્ભરતાનો ખ્યાલ છે, એ આત્મનિર્ભરતાનો ખ્યાલ અથવા ગાંધીનો સ્વદેશીનો ખ્યાલ, એ અહિંસક સમાજની રચના કરવા માટે ખ્યાલ. અને આ અહિંસા ત્યારે જ શક્ય છે કે જ્યારે વિકેન્દ્રીકરણ થાય, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનનું અને વિતરણનું વિકેન્દ્રીકરણ થાય એમ ગાંધી ઈચ્છે છે. અને એટલે ગાંધીએ બહુ સ્પષ્ટપણે આ આત્મનિર્ભરતાના સંદર્ભમાં એમ કહ્યું છે, આ બહુ જબરજસ્ત વાક્ય છે. એ એમ કહે છે કે સસ્તામાં સસ્તું ખરીદી, મોંઘામાં મોંઘું વેચવું, એવો જે નિયમ છે તેના જેવું બીજું કશું માણસને નામોશી લગાડનારું નથી. ફરીથી બોલું છું, સસ્તામાં સસ્તું ખરીદી, મોંઘામાં મોંઘું વેચવું, એવો જે નિયમ છે, આ અર્થશાસ્ત્રનો નિયમ છે, તેના જેવું બીજું કશું માણસને નામોશી લગાડનારું નથી. એટલે તમે આમ જુઓ તો આધુનિક અર્થશાસ્ત્ર ની દશા ગાંધી બગાડી નાખે. ગાંધી એમ કહે છે, ગાંધીનું વાક્ય છે કે આજનું અર્થશાસ્ત્ર એ ખરેખર તો અનર્થશાસ્ત્ર છે. આ જે અનર્થશાસ્ત્ર કહ્યું એનું મુખ્ય કારણ આ છે કે આખું અર્થશાસ્ત્ર એ માંગ અને પુરવઠાના સિદ્ધાંત ઉપર આધારિત છે. આપણે સામાન્ય રીતે એમ કહીએ કે બજારમાં માંગ બહુ વધી જાય તો ભાવ વધી જાય. મારા ઘર આગળ જે બેન કે ભાઈ આવે છે લારીમાં શાક અને ફળો લઈને, એ ઘણી વાર અચાનક જ વધારે ભાવ લે છે. આપણે પૂછીએ તો એમ કહે છે કે સાહેબ વેપારીએ જ અમને મોંઘું આપ્યું છે. પછી એ બીજું વાક્ય બોલે છે, સાહેબ બજારમાં માલ જ નથી, એનો અર્થ એ કે માલની અછત છે માટે ભાવ વધે. અમે અર્થશાસ્ત્રમાં આવું જ કહીએ છીએ કે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય તો ભાવ વધે. આ પેલા અંગૂઠા છાપ ભાઈ કે બેન શાકભાજીની લારી વાળા કે ફળોની લારી વાળાને ખબર છે. કદાચ હું એમ કહી શકું કે અર્થશાસ્ત્રીઓની આ એક મહાન સિદ્ધિ છે કે અંગૂઠા છાપ માણસોને એમણે આ સિદ્ધાંત પકડાવી દીધો છે અને સમજાવી દીધો છે. પ્રશ્ન આ ઉભો થાય છે કે માલની અછત હોય તો ભાવ શા માટે વધે? શું એ સફરજન પેદા કરવાનું ખર્ચ વધી ગયું છે, કે ઘઉં કે ચોખા કે ડુંગળી કે બટાટા એનું પેદા કરવાનું ખર્ચ વધી ગયું છે? ના, ઉત્પાદનનું ખર્ચ વધ્યું નથી અને છતાં ભાવ વધે. કેમ? તો કે એટલા માટે વધે છે કે વેપારીઓ અને ઉત્પાદક કંપનીઓ એ માલ ઓછો પેદા કરીને અથવા ઓછો પેદા થાય છે માટે અછતનો લાભ લે છે અને એને અર્થશાસ્ત્ર વાજબી ઠેરવે છે કે ના, એ તો આવું જ થાય ને, માલ ઓછો હોય તો ભાવ તો વધે. ગાંધી આવા અર્થશાસ્ત્રને અનર્થશાસ્ત્ર કહે છે, અનીતિ કહે છે. અને એટલા માટે આજે જેને આપણે આત્મનિર્ભરતા કહીએ છીએ, ગાંધી એવી આત્મનિર્ભરતા ઈચ્છતા નથી. ગાંધીનો એક મહત્વનો વિચાર, એ
આ બૌદ્ધિક શ્રમનો અને શારીરિક શ્રમનો પણ છે, એ બે વચ્ચેનો તફાવત છે. ગાંધી તો વિનોબા ભાવેને પણ સાબરમતી આશ્રમમાં પાયખાનું સાફ કરવાનું કહેતા હતા. રવિન્દ્રનાથ ટાગોરને પણ ગાંધીએ કીધેલું કે રેંટ્યો કાંટો નહીં તો ખાવાનું પચશે નહીં. અને આપણે જોઈએ છીએ કે આજે અનેક લોકોને અપચાની સમસ્યા છે કારણ કે શારીરિક શ્રમ કરતા નથી. બીપી અને ડાયાબિટીસની સમસ્યા છે કારણ કે શારીરિક શ્રમ કરતા નથી. પણ બીજો જે સામાજિક અને આર્થિક સવાલ છે, રાજકીય સવાલ છે, એ તો એ છે કે જે શારીરિક શ્રમ કરે છે એની કિંમત બજારમાં ઓછી છે, અને જે બુદ્ધિનો શ્રમ કરે છે એની કિંમત બજારમાં વધારે છે. ગાંધી પોતે વકીલ હતા, એ બુદ્ધિનો શ્રમ કરનારા માણસ હતા, અને છતાં એમણે શારીરિક શ્રમ અને બૌદ્ધિક શ્રમ ની કિંમત એક સરખી હોવી જોઈએ એમ એમણે સર્વોદયના સિદ્ધાંતમાં કહ્યું. વકીલ અને વાળન બંનેના કામની કિંમત એક સમાન હોવી જોઈએ કારણ કે બંનેને આજીવિકા રળવાનો હક સરખો છે. આ એમનો સર્વોદયનો બીજો સિદ્ધાંત છે. મને લાગે છે કે ગાંધીની આત્મનિર્ભરતા એ વાસ્તવમાં આ સિદ્ધાંત, સમાનતાના સિદ્ધાંત ઉપર અથવા ન્યાયના સિદ્ધાંત ઉપર ઉભેલી છે. સ્વદેશીની જે આખી વિભાવના છે એ અહિંસક સમાજ રચનાની વિભાવના છે, અને એને આપણે વેપાર સાથે જોડવાની જરૂર છે. આજકાલ આપણે જે ભોજન લઈએ છીએ આપણી થાળીમાં, એના વિશે આપણે સહેજ વિચારીએ કે આપણે જે વસ્તુઓ ખાઈ રહ્યા છીએ, આ થાળીમાં પીરસાઈ ચૂકી છે અને ખાવાના છીએ, એમાંની કઈ વસ્તુ કેટલે દૂરથી આવી છે. જેટલે વધારે દૂરથી એ વસ્તુ આવે છે એટલા વધારે પ્રમાણમાં એનો ભાવ વધારે હોય છે, અને એટલું જ નહીં એટલા વધારે પ્રમાણમાં એ વાસ્તવમાં પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. કેમ પર્યાવરણને નુકસાન પહોંચાડે? એક બહુ જાણીતો અર્થશાસ્ત્રી હર્ષમેન, વિશ્વ બેંકનો અર્થશાસ્ત્રી, આથી 25-1 વર્ષ પહેલા એણે એના લેખમાં એક સરસ ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણ એને એમ આપ્યું હતું કે અમેરિકામાંથી 400 જાતની ચીઝ, આપણે બ્રેડ સાથે જે ચીઝ કહીએ છીએ, ચીઝ સેન્ડવિચ, એ ચીઝ 400 જાતની, એ બનાના ફ્લેવર છે, મેંગો ફ્લેવર છે, જાત જાતની ફ્લેવરની ચીઝ છે, 400 જાતની ચીઝ એ અમેરિકાથી ફ્રાન્સ નિકાસ થાય, અને પછી ફ્રાન્સમાં પણ આવી જ જાતની ચીઝ બને છે, અને એ ચીઝની નિકાસ એ અમેરિકામાં થાય. એટલે ફ્રાન્સના લોકો અમેરિકાની બનાના ફ્લેવરની ચીઝ ખાય છે, અને અમેરિકાના લોકો ફ્રાન્સની બનાવેલી ચીઝ ખાય છે. એટલે પછી હર્ષમેન એના લેખમાં એ સવાલ પૂછે છે કે આ ચીઝ જે ફ્રાન્સથી અમેરિકા અને અમેરિકાથી ફ્રાન્સ જાય છે, એણે આ એટલાન્ટિક મહાસાગરનો પ્રવાસ કરવાની કોઈ જરૂર છે ખરી? ગાંધીનો આ સવાલ છે, ગાંધીનો આ સવાલ છે. તમને આશ્ચર્ય થશે પણ આ એક હકીકત છે કે જે ખેડૂતો આ દેશમાં, જે ખેત મજૂરો આ દેશમાં ઘઉં અને ચોખા પકવે છે, ઘણા વર્ષો એવા ગયા છે કે એ જ ખેડૂતો અને એ જ ખેત મજૂરોએ સસ્તા અનાજની દુકાનેથી જે ઘઉં અને ચોખા ખરીદ્યા છે એ ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, અથવા એ કેનેડાથી કે અમેરિકાથી આવ્યા છે, અથવા એ થાઈલેન્ડ કે જાપાનથી આવ્યા છે. ઘઉં અને ચોખા થાઈલેન્ડ અને જાપાનથી આવે, અને ઘઉં એ ઓસ્ટ્રેલિયા અથવા કેનેડા કે અમેરિકાથી આવે. જે ઘઉં પકવે છે પોતે ખેતરમાં પકવે છે, એ પોતાના ઉત્પન્ન કરેલા ઘઉં ખાતો નથી પણ ઓસ્ટ્રેલિયાથી ખાય છે, અને બજારમાં જે કરિયાણાની દુકાને ઘઉં મળે છે એ ઘઉં આપણે ખાઈએ છીએ જે પેલા ખેત મજૂર અને ખેડૂતે પકવ્યા છે. આવા અનેક વર્ષો ગયા છે, કદાચ હજુ પણ જઈ શકે છે. ગાંધી અને આત્મનિર્ભરતા કહેતા નથી, ગાંધી અને સ્વદેશી કહેતા નથી. આ વાત
હું એટલા માટે કરી રહ્યો છું કે આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ગાંધી ક્યાં ઉભા છે, આપણે એવી કઈ ચીજો વાપરી રહ્યા છીએ કે જે ચીજોની આપણને આવશ્યકતા કદાચ નથી અથવા વધારે પડતી ચીજો આપણે વાપરી રહ્યા છે. ઇટ્સ અ થ્રો અવે કલ્ચર, અને એ પર્યાવરણને માટે ભયંકર નુકસાનકારક છે. સર્વોદયનો જે ત્રીજો સિદ્ધાંત છે એમાં પહેલો શબ્દ છે સાધુ મજૂરીનું અને ખેડૂતનું જીવન એ જ ખરું જીવન છે, એમાં પહેલો શબ્દ છે સાધુ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, ઉચ્ચ વિચાર અને સાધુ જીવન, એ ગાંધી વિચારની આત્મનિર્ભરતા છે. આત્મનિર્ભરતાને જરા થોડી વ્યાપક સ્વરૂપે જોવાની આવશ્યકતા છે, કારણ કે ગાંધીએ એ વ્યાપક સ્વરૂપે જોઈ છે. ભારત સરકાર અત્યારે જે આત્મનિર્ભરતાનો અર્થ કરે છે એ ખોટો અર્થ છે, બરાબર. એ એટલો જ અર્થ કરે છે કે આપણે જે વિદેશી વસ્તુઓ વિદેશોમાંથી મંગાવીએ છીએ એ જ કંપનીઓ ભારતમાં આવીને ઉત્પાદન કરે અને આપણને વેચે. એમ કરવાથી ચોક્કસ ભારતમાં રોજગારી ઊભી થાય, બેકારી થોડી ઓછી થાય, એમ પણ બની શકે. પણ સવાલ એ છે કે કંપનીઓ અહીંયા ભારતમાં નફો કરવા આવે છે અને એ નફો આ દેશમાંથી બહાર લઈ જાય છે, એ આપણી સેવા કરવા માટે નથી આવતા. એટલે આપણે બધા અત્યારે 15 ઓગસ્ટે સલામી મારીએ છીએ અને ઝંડા વંદન કરીએ અને જનગણ મન વંદે માતરમ ગાઈએ. 26 જાન્યુઆરીએ પણ આપણે એમ જ કરીએ, પણ આપણને ખબર નથી કે આપણે આ પેલી 11,000 કંપનીઓના ગુલામ. એટલે ગાંધી, નહેરુ, સરદાર, મૌલાના આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન, રાજેન્દ્ર પ્રસાદ, દિવતરામ કૃપલાની, આ બધાને માટે આઝાદી મેળવવાનું બહુ સહેલું હતું, કારણ કે પેલા ગોરાઓ હતા, 12,000 ગોરાઓ જે આ દેશમાં રાજ કરતા હતા, એ 12,000 ગોરાઓને કાઢો અને પેલો લાલ કિલ્લા ઉપરથી જે પેલો યુનિયન જેક છે, બ્રિટનનો ઝંડો, એને ઉતારો અને આપણો લગાવો, એટલે આઝાદી મળી ગઈ. આજે આપણે એવી ગુલામીમાં જીવી રહ્યા છીએ કે જેમાં આપણને ખબર જ નથી પડતી કે આપણે ગુલામી છીએ, અને જે માણસને પોતાને ખબર જ ન પડે કે પોતે ગુલામ છે એ ગુલામીમાંથી બહાર નીકળવાની તૈયારી કેવી રીતે કરી શકે અને એ ગુલામીનો એ સામનો પણ કેવી રીતે કરી શકે. એટલે ગાંધીની આત્મનિર્ભરતા એ મૂળભૂત રીતે શારીરિક શ્રમ અને બૌદ્ધિક શ્રમ એ બંનેને શક્ય તેટલા પ્રમાણમાં સમાનતાની દ્રષ્ટિએ જોવાની વાત છે. એટલે એ આર્થિક સમાનતા ઊભી કરવા માટે ગાંધી પોતે પ્રયત્નશીલ હતા અને એને પરિણામે ગાંધીએ એમાં સ્વદેશીનો ખ્યાલ ઉમેર્યો. ગાંધીનો બહુ સ્પષ્ટ ખ્યાલ ગયા કે જે અર્થશાસ્ત્ર એક દેશને બીજા દેશનો શિકાર કરવાની છૂટ આપે છે એ અનૈતિક છે. જે અર્થશાસ્ત્ર એક દેશને બીજા દેશનો શિકાર કરવાની છૂટ આપે છે તે અનૈતિક છે. આ કેવો શબ્દ એમણે વાપર્યો છે, શિકાર. આર્થિક રીતે આ મહાકાય કંપનીઓ એ બીજા દેશોને શિકાર બનાવે. આપણે ઘણી વાર એવા બ્રહ્મા જઈએ કે આપણી વિધાનસભાઓ અને આપણી સંસદ એ આપણે માટે કાયદા કરે. આ એક મોટો ભ્રમ ઉભો થઈ રહ્યો છે છેલ્લા અનેક દાયકાઓથી. આ કોઈ તાજેતરની વાત છે એવું નથી, પણ છેલ્લા અનેક દાયકાઓથી આ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે દુનિયામાં લગભગ 87,000 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, એ કંપનીઓ પોતે પોતાના લાભને માટે સરકારો પાસેથી એવા કાયદા કરાવે છે કે જેનાથી એમને ફાયદા થાય અને સામાન્ય માણસો આર્થિક રીતે ગુલામ બને. 1,000 મલ્ટીનેશનલ કંપનીઓ એવી છે લગભગ કે જેમનું ટર્નઓવર, જેમનું વાર્ષિક કામકાજ એ ઓછામાં ઓછા 125 દેશોના બજેટ કરતા વધારે. તમે ગુજરાતની વાત કરો ને, ગુજરાત સરકારનું બજેટ છે અત્યારે 2,25,000 કરોડ, 2,23,000 કરોડ રૂપિયા,
અને મુકેશ અંબાણીની મિલકતનો આંકડો છે 6,50,000 કરોડ રૂપિયા, અદાણીની મિલકતનો આંકડો છે લગભગ 6,00,000 કરોડ રૂપિયા. કોણ કોને ચલાવે છે? આપણે એમ સમજીએ છીએ કે આપણે વિધાનસભામાં આ કે તે પક્ષના સભ્યોને ચૂંટીએ અને એ લોકો કાયદાઓ કરે, પણ એ લોકો એવા કાયદાઓ કરી રહ્યા છે. અનેક દાખલાઓ આવા આપી શકાય, આવા અનેક દાખલાઓ ગુજરાત સરકારના અને ભારત સરકારના આપી શકાય એમ છે છેલ્લા 30 વર્ષના. એ તો સારું છે કે લોકશાહી છે એટલે 5 વર્ષે આપણા નેતાઓને આ કે તે પક્ષના આપણી પાસે આવવું પડે, અને એટલે એમણે કંઈક ને કંઈક ગરીબો માટે કરવું પડે છે, નાગરિકો માટે કરવું પડે છે. બાકી કોઈ પક્ષની સરકાર એ નાગરિકોની ચિંતા ના કરે જો લોકશાહી ના હોય, ચૂંટણી ના હોય. તો આ આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને આપણે ગાંધીના વિચારો સાથે સાંકળવાની અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એની એની બાબતમાં આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. મને નથી સમજાતું, હજુ એ નથી સમજાતું કે ભારતે શા માટે મંગળ ઉપર જવું જોઈએ. મને નથી સમજાતું, જેને જવું હોય તે જાય, ભલે જાય, કારણ કે ધનવાન ઉઠે. મંગળ ઉપર જવાની ટેકનોલોજીથી આપણને શું ફાયદો થવાનો છે એ મને નથી સમજાતું. આ ગાંધી મંગળની તો વાત બાજુ પર મૂકો, એ ઘઉં ખરીદવા માટે વોશિંગ્ટન જવાની પણ ના પાડે છે. એ એમ કહે છે કે આ વિકાસની જે આખી વ્યાખ્યા છે એ આખી વ્યાખ્યાને આપણે બદલવાની જરૂર છે. સાદુ મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે એનો અર્થ એ થાય છે કે આપણે સર્જનાત્મક જીવવાનું, આપણે આનંદ થાય એવી રીતે જીવવાનું છે, અને એ સાદગીપૂર્ણ જીવન જીવવાનું છે કે જેને પરિણામે આપણે સમાનતા શક્ય તેટલા વધારે પ્રમાણમાં ઊભી કરી શકીએ. આ જે અસમાનતા છે અને એ તો ભયંકર છે, જેની કોઈ સીમા નથી. આ દેશની માત્ર 1% વસ્તી પાસે લગભગ 56% જેટલી 57% જેટલી સંપત્તિ છે, માત્ર 1% વસ્તી પાસે. અને અસમાનતા વધી રહી છે, દેશની અંદર વધી રહી છે, દેશો વચ્ચે વધી રહી છે, અને એમાંથી જ યુદ્ધોનો જન્મ થાય છે. તમને એક દાખલો આપું, ઇસ્લામિક સ્ટેટ ઓફ એણે સિરિયા અને ઈરાકમાં જે યુદ્ધો ચાલે એમાં એક જગ્યાએથી બોમ્બ મારો થયો એટલે આ ઇસ્લામિક સ્ટેટના જે બધા આતંકવાદીઓ હતા એ ભાગી ગયા. પછી જે જગ્યા હતી જ્યાં એ રહેતા હતા આતંકવાદીઓ છુપાઈને, એ બધાને અચાનક ભાગવું પડ્યું એટલે એમના શસ્ત્રો એ બધા ત્યાં જ પડી રહ્યા. પછી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ના અને બીજા કેટલાક માનવતાવાદી સંગઠનો, રેડક્રોસ વગેરે, એ બધા ત્યાં પહોંચ્યા કે કોઈ ઘવાયું હોય વગેરે વગેરે તો એમની સારવાર થઈ શકે. એ જગ્યાએથી જ્યાંથી આતંકવાદીઓ ભાગ્યા હતા ત્યાંથી 28 દેશોએ બનાવેલા શસ્ત્રો પકડાયા. 28, નસીબ જોકે એમાં ભારત નહોતું, પણ કદાચ 5-1 વર્ષ પછી હવે તમે એ પણ કલ્પના કરી શકો કે એમાં મેડ ઇન ઇન્ડિયા લખેલી સ્ટેન્ગન પકડે. કેમ? તો કે એટલા માટે કે આપણે દુનિયાની શસ્ત્ર પેદા કરનારી કંપનીઓને ભારત બોલાવી રહ્યા છીએ, અને એ માત્ર ભારતના લશ્કર માટે શસ્ત્રો પેદા કરશે એમ નહીં, પણ એ દુનિયામાં પણ વેચશે, અને આપણે શસ્ત્રોની નિકાસ કરીને ડોલર કમાવાનો ઈરાદો રાખીએ છીએ. એટલે દુનિયાના જે ધનવાન દેશો જે ધંધો કરી રહ્યા છે શસ્ત્રોનો અને યુદ્ધોનો, એ ધંધો હવે ભારત પણ કરશે. આ ભારતની કલ્પના ગાંધીની કલ્પના નથી, એ ગાંધીની આત્મનિર્ભરતા નથી. આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આ બધી આદર્શની વાતો છે,
गांधी जेने आदर्श माने जे एने चरितार्थ करवा माटे नो प्रयत्न ये प्रयत्न पण आपणे हवे छोड़ी दीधो अने ए मने लागे जे के आजना संजोगोमां बहुज चिंताजनक मामलो छे। तमे जुओ जे पर्यावरणनी चिंता उभी थई छे समग्र दुनियामां ये चिंता केटली व्यापक छे अने केटली भयंकर अने आपणे शुं करी रह्या छीए। આપણે વધુ ને વધુ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ। મને ખબર છે હું નાનો હતો અને જે ઘરમાં રહેતો હતો અને એનું જે રસોડું હતું એમાં એક કબાટ હતું અને એ કબાટમાં કપડાની થેલી હતી કે ત્યાં થેલીઓ પડી જાય। મારી મા મને મારી બર્થડે આવે કે ઘરમાં કોકની બર્થડે આવે કે કોઈ તહેવાર આવે ત્યારે કહે કે જા શિખંડ લઈ આવ। એટલે હું એ છાજલી ઉપરથી એક તપેલી લઉં, એક તાશક લઉં, પછી પેલી થેલી લઉં અને શ્રીખંડ લેવા જઉં। શ્રીખંડ લઈને આવું પછી અમે બધા શ્રીખંડ ખાઈએ અને એ તપેલી ધોવાઈને તાશક ધોવાઈને એ છાજલી ઉપર જતી રહે અને પેલી કપડાની થેલી એના કબાટમાં મૂકાઈ જાય। પછી જયારે 15-20 દિવસ પછી ફરીથી શ્રીખંડ લેવાનું હોય તો મોટે ભાગે એ જ તપેલી, એ જ તાશક અને એક થેલી આજે હું શું કરી રહ્યો છું, હું શ્રીખંડ લેવા જઉં છું ત્યારે હાથ હલાવવા તો જઉં છું, હાથ હલાવતો જઉં છું, પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા ખોખામાં શ્રીખંડ લઈને આવું છું, એ પ્લાસ્ટિકની થેલીમાં લઈને આવું છું, ગેર શ્રીખંડ ખાઉં છું, પ્લાસ્ટિકની થેલી અને પ્લાસ્ટિકનો ડબ્બો બંને ફેંકી દઉં। કચરા સંસ્કૃતિ ઉભી થઈ અને આપણે કેટલો કચરો આવી રીતે પેદા કરી રહ્યા છીએ। ઇટ્સ અ થ્રો અવે કલ્ચર। અને અમે અર્થશાસ્ત્રમાં તો એવું કહીએ કે જો આ ડબ્બો પેદા કરવા માટે પણ કારખાનું ચાલે છે, એમાં રોજગારી ઉભી થાય છે, પેલી પ્લાસ્ટિકની થેલી પેદા કરવા માટે પણ કારખાનું ચાલે છે, એમાં પણ રોજગારી ઉભી થાય છે, એમાં પણ પેલા જે લોકો કામ કરે છે એમને આવક મળે છે, દેશની આવક વધે છે કારણ કે એમને આવક મળે છે, જીડીપીમાં વધારો થાય છે, દેશનો વિકાસ થાય। પણ પેલો કચરો પેદા થયો એને વિશે આપણે વિચારતા નથી અને એ એવો કચરો પેદા થયો છે કે જેનું રીસાયકલિંગ મોટે ભાગે શક્ય બનતું નથી। ગાંધી કહે છે કે આ કચરા સંસ્કૃતિમાંથી બહાર નાખ। એ વખતે પર્યાવરણ જેવો કોઈ શબ્દ પણ નહોતો 1950 પહેલા, ત્યારે ગાંધી પર્યાવરણની ચિંતા કરે, આ આત્મનિર્ભરતા છે, આ સ્વદેશી છે અને આ ખરો વિકાસ છે, માણસ જાતને માટે એ અભિશાપરૂપ એવો ઉદ્યોગવાદ આવ્યો। ગાંધીએ જે એકમાત્ર પુસ્તક લખ્યું હિન્દ સ્વરાજ, એ હિન્દ સ્વરાજમાં એમણે એક જગ્યાએ લખ્યું છે કે આ ઉદ્યોગવાદ એ અભિશાપ છે। ગાંધી વિકાસના વિરોધી નથી, ગાંધી ઉદ્યોગોના વિરોધી નથી, ગાંધી યંત્રોના વિરોધી નથી। આવી કોઈ ગેરસમજ આપણે ઊભી કરવાની જરૂર નથી। પણ ગાંધી એમ કહે છે કે હું યંત્રો પાછળની ઘેલછાનો વિરોધી, યંત્રનો વિરોધી નથી। ગાંધી પોતે કહે છે કે આ રેડિયો છે એ એક યંત્ર છે, અરે આ શરીર છે એ પણ એક યંત્ર છે, એ ગાંધી સ્વીકારે છે। ગાંધી પોતે રેલવેને ગાળો આપી હિન્દ સ્વરાજમાં છતાં રેલવેમાં બેસતા હતા, બરાબર, રેલવેને ગાળો આપી એનું કારણ હતું તે કે આ અંગ્રેજો દેશના ગામડે ગામડેથી વસ્તુઓ ભેગી કરીને લઈ જાય છે, ખાસ કરીને રૂ કપાસ અને પછી પાકોમાં લઈ આવે છે કાપડ અને એ ગામડે ગામડે પહોંચાડે છે, એનું કારણ આ રેલવે। તો રેલવે એ શોષણનું સાધન હતું માટે એમણે રેલવેનો વિરોધ કરેલો। તો ગાંધી આ રીતે સમગ્ર વ્યવસ્થાને એક અહિંસક વ્યવસ્થા, શોષણ મુક્ત વ્યવસ્થા, લોકશાહી વ્યવસ્થા તરીકે વિકસાવવા માંગે છે। અને મને લાગે છે કે આજની જે આત્મનિર્ભરતાની વાત છે એ મોટે ભાગે આનાથી તદ્દન વિરોધી દિશાની વાત છે। મેં અગાઉ પણ આપને કહ્યું કે આટલી બધી વિદેશી કંપનીઓ આપણે ત્યાં આવતી હોય, કામ કરતી હોય, આપણને વસ્તુ ઉત્પન્ન કરીને વેચતી હોય,
અને એમાંની ઘણી બધી વસ્તુઓ કદાચ એવી પણ હોય કે જે બહુ જરૂરી ન હોય છતાં આપણે વારંવાર ખરીદતા હોય. જરા પૂછો તો ખરા તમારી જાતને, આપ સૌ વડીલો છો, આપના ઘરમાં ઘડિયાળ કેટલી? એક છે, બે છે, ચાર છે, પાંચ છે? અને જરા એનો ટાઈમ જોઈ લો દરેક ઘડિયાળનો, એક જ સમય, તો મને ખાતરી છે કે દરેક ઘડિયાળનો સમય જુદો જુદો હશે, એકાદ બે મિનિટ આમ તેમ હશે. આટલી બધી ઘડિયાળની આપણને જરૂર છે ખરી? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે કે આપણે કેટલા સંસાધનો વાપરી રહ્યા છીએ, અને એટલા બધા સંસાધનો વાપરીને આપણે શું ઊભું કરી રહ્યા છીએ? તો કે આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ આપણે વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરી રહ્યા છીએ, અને એનું જે પ્રપોર્શન છે એ તો કેટલું વધારે છે. એ પ્રકારના સંજોગોમાં ગાંધી એ વધારે પ્રસ્તુત માણસ છે. એક વાક્ય ગાંધીનું બોલીને હું મારી વાત પૂરી કરવા માંગીશ. આ વાક્ય બહુ ભયંકર આપણને વાગે એવું, પણ આ વાત જે આપણી આત્મનિર્ભરતાની વાત છે એની સાથે આ વાક્ય સંકળાયેલ. આ વાક્ય છે, ગાંધી કહે છે કે કરોડપતિઓ અને ભિખારીઓ, કરોડપતિઓ અને ભિખારીઓ બંને સમાજના એક જ રોગના જુદા જુદા ચાંદા છે. હું વાક્ય ફરી બોલું છું, કરોડપતિઓ અને ભિખારીઓ બંને સમાજના એક જ રોગના જુદા જુદા ચાંદા છે. એટલે આ દેશની પાંચ સાત વ્યક્તિઓ દુનિયાના મહાન ધનવાનોમાં આવી જાય તો એનાથી અર્થાવવાની જરૂર નથી, ગાંધી કહે છે કે એનાથી શરમ અનુભવવાની જરૂર છે. આ ગાંધીની આત્મનિર્ભરતા છે, આ ગાંધીનું સ્વદેશી છે. અને જો આપણે આ સ્વદેશી લાવવાનો પ્રયત્ન કરીશું તો વધારે અહિંસક સમાજ તરફ આગળ વધી શકીશું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને આપ સૌની સાથે આજની રવિવારની સવારે વાત કરવાની તક આપી એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સાહેબ. આજની શુભ સવાર અમને ચિંતન અને મંથન કરતા કરી દીધા છે. હું અમારા સમન્વયના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી અને અમારા વડીલ નર્મદ કાકા વતી કહું છું કે સમન્વયની આ પહેલી ગોષ્ઠી જ વર્ચ્યુઅલ ઓનલાઈન છે, બાકી મોટા ભાગે 89 સુધી તો અમારે ઓફલાઈન જ થયેલી. એમાં તમે આવો, કારણ કે ઓનલાઈનમાં તો શું છે, ડોટ 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 થઈને જળહળે છે સનમ, ક્યાં છે રોકેટ તારા સ્પર્શનો, ફક્ત ઈમેલ મોકલે છે સનમ. આપણે ઓફલાઈન પણ અમારી ગોષ્ઠીમાં તમે આવો આપણે પ્રશ્નોત્તરી પણ લેવાની છે. સમન્વય મિત્રો ને હું વિનંતી કરું કે કોઈને પ્રશ્ન હોય તો વન બાય વન પૂછી શકે છે. હેલો, ગાંધીજીના આર્થિક વિચારો અને અત્યારે આધુનિક અર્થશાસ્ત્ર આ બંનેની ગજગ્રહમાં વિશ્વ જે રીતે સપડાયું છે અને એનો ખરેખર ઉકેલ ગાંધીની આત્મનિર્ભરતા જ આપણને આપી શકે એમ છે. આ સંજોગોમાં મારે એ જાણવું છે કે આપણું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શું કહે છે. જુઓ, હું એવું સમજુ છું મારી અલ્પમતીથી કે છેલ્લા 300-400 વર્ષથી માણસે પોતાની જીવવાની રીત બદલી નાખી. 400 વર્ષ પહેલાનો સમાજ એ મૂળભૂત રીતે રાજાશાહીનો સમાજ હતો અને સાથે સાથે માત્ર ખેતી ઉપર આધારિત સમાજ હતો મુખ્યત્વે.
આજનો સમાજ માત્ર ખેતી ઉપર આધારિત નથી અને આજનો સમાજ એ રાજાશાહીનો સમાજ નથી અને એટલા માટે જે કેટલીક પાયાની બાબતો કહેવામાં આવી હોય જે શાશ્વત મૂલ્યો વાળી બાબત હોય એ આજે પણ ઉપયોગી છે ભલે એ 5,000 વર્ષ પહેલા કહેવાયું પણ જ્યાં સુધી એ વ્યવહારને લાગે વળગે છે આર્થિક સામાજિક અને રાજકીય વ્યવહારને લાગે વળગે છે ત્યાં સુધી જૂના જે પુસ્તકોમાં જે કંઈ લખવામાં આવ્યું છે ભલે ગમે તેટલા મહાન એ બધું આજે આપણને લાગુ પડતું નથી કારણ કે માણસની જીવવાની પદ્ધતિ છેલ્લા 300-400 વર્ષ આર્થિક અને રાજકીય બંને બદલાઈ ગઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મેં સંપૂર્ણપણે વાંચ્યું છે અનેક વાર વાંચ્યું છે થોડુંક ભણાયું પણ હું તમને એમ કહું કે એમાંની મોટા ભાગની બાબતો આજે સહેજ પણ ઉપયોગી નથી અને આત્મનિર્ભરતા અથવા તો સ્વદેશી એવો કોઈ ખ્યાલ એ જમાનામાં પ્રવર્તતો નહોતો અને માટે એમણે એને વિશે કશું લખ્યું નથી આ એક હકીકત છે બીજું કોઈ પ્રશ્ન એક જ મિનિટ સુરેશભાઈ આભાર સર આપે જે વાત કરી કે આપણે જે માંગ અને પુરવઠાનો નિયમ આધુનિક અર્થશાસ્ત્ર એ આપણને જે ભણાવ્યો છે કે ભાઈ માંગ વધે અને પુરવઠો ઘટે એટલે ભાવ વધે અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા એવું પણ કહે છે કે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે અને એની સામે સંસાધનો મર્યાદિત છે અને એને કારણે આ આખું એ બજારનું જે અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું છે પણ મેં એક જીવન વિદ્યા શિબિર ભરી હતી તો ખરેખર તો એને એવું કીધું કે આ એક ભ્રમ છે મનુષ્યની જરૂરિયાતો બિલકુલ અમર્યાદિત છે જ નહીં પણ આ આધુનિક અર્થશાસ્ત્રએ એ અમર્યાદિત જરૂરિયાતોનો ભ્રમ માણસોના વિશ્વના મગજમાં એવી રીતે નાખ્યો કે જેથી કરીને આજનું આ આર્થિક અસમાનતા વાળું બજાર તંત્ર એ વિકસ્યું છે તો આપનો આ દ્રષ્ટિએ શું મત છે ખરેખર ગાંધીજી એટલા માટે જ આજના અર્થશાસ્ત્રને અનર્થશાસ્ત્ર કહે છે ગાંધીએ એક જગ્યાએ લખ્યું છે કે ગરીબોની ગરીબી દૂર કરવી છે એમાં અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રીઓ બેમાંથી એકેની જરૂર નથી આનો અર્થ શું થયો આનો અર્થ એ થયો કે તમે અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્રથી અલગ કરો છો માટે આ બધી સમસ્યાઓ ઉભી થાય મને હું ખરેખર સમજી નથી શકતો કે શા માટે સફરજનના ભાવ વધી જાય કે શા માટે ડુંગળી કે બટાટાના ભાવ વધી જાય ડુંગળી કે બટાટાનું ઉત્પાદનનું ખર્ચ વધ્યું હોય અને ડુંગળી બટાટાના ભાવ વધે તો સમજી શકાય પણ ડુંગળી ઓછી પાકી માટે ડુંગળીના ભાવ વધ્યા તો એ ભાવને અને પેલા ઉત્પાદનના ખર્ચને તો કોઈ સંબંધ જ નથી આ વાત એ ગાંધીની મૂળભૂત બાબત છે અને એટલે જ ગાંધી અર્થશાસ્ત્રને અનર્થશાસ્ત્ર કહે છે અને આપની જાણ ખાતર સૌ મિત્રો ઘણા બધા મિત્રો જાણતા પણ કે ગાંધીએ જોન રસ્કિનનું જે પુસ્તક વાંચ્યું હતું અન ટુ ધીસ લાસ્ટ એ એક સાહિત્યકારે લખેલું અર્થશાસ્ત્રનું પુસ્તક હતું હેલો જી હેલો સુરેશભાઈ કુલદીપભાઈ બોલો હા નમસ્તે હેમંતભાઈ નમસ્તે કુપોષણનો જે સમસ્યા છે એને આપણે કેટલીક વખત સત્તાતંત્ર સાથે જોડવામાં આવે છે એની નિષ્ફળતાના ભાગરૂપે એ કેટલીક વાર એવું જોવા મળે કે માણસ ઓછું જમે છે તેમ છતાં પુષ્ટ છે અને અબજોપતિઓના દીકરો પણ દીકરાઓ દીકરીઓ પણ કુપોષણથી પીડાતા હોય એવું લાગે એમને એટલે મારો કેવો પ્રશ્ન એ છે કે એ વ્યક્તિના શરીરના બંધારણને આધારિત સમસ્યા ગણી શકાય કે પછી સત્તાતંત્રના નિષ્ફળતાને સામાજિક અને આર્થિક વ્યવસ્થા એવી ગોઠવાઈ છે કે જેમાં મોટા ભાગના જે
અપોષણ થી પીડાતા લોકો છે એમને પૂરતું ખાવાનું મળતું નથી, એ મોટી સમસ્યા છે. તમે અત્યારે કોરોના મહામારીના કિસ્સામાં તમે જુઓ તો ગુજરાત સરકારે ગયા લોકડાઉનમાં એવું નક્કી કર્યું કે આપણે જે એપીએલ વન કાર્ડ વાળા છે એમને પણ આપણે મફત અનાજ આપીએ. હજુ હમણાં પણ સરકારે એમ કહ્યું કે આપણે મફત અનાજ આપીએ. એટલે તમે બીપીએલ કાર્ડ, એપીએલ વન કાર્ડ અને અંત્યોદય કાર્ડ આ ત્રણે ભેગા કરો, એનો આંકડો તો પાછો તો મેં એ આંકડો કાઢ્યો તો મને હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. 88% લોકો એવા છે ગુજરાતમાં, 88% 90 કરોડ ગુજરાત સરકાર મફત અનાજ આપે છે. શા માટે સરકારે એમને મફત અનાજ આપવું જોઈએ? તો કે એટલા માટે કે એમની પાસે એટલા પૈસા પણ નથી, અથવા કદાચ બીજી કેટલીક બાબતો એ મફત આપે છે. એમાં તો બે જ બાબતો છે, માત્ર ઘઉં અને ચોખા. ઘઉં અને ચોખા માત્ર થી કઈ જિંદગી ચાલતી નથી, તો બીજું ઘણું બધું તો એ બજારમાંથી ખરીદે છે. તો એના 100-200 રૂપિયા બચશે તો એ બાકીની ચીજો બજારમાંથી ખરીદશે અને વાપરશે. મિત્રો, આમાં મુદ્દો આ છે કે સરકાર છે, અથવા એને રાજ્ય શાસ્ત્રની ભાષામાં રાજ્ય કે આ સ્ટેટ છે, ભારત નામનું સ્ટેટ. તો આ સ્ટેટ એ આપણે બનાવેલું સ્ટેટ છે, એ ઈશ્વરે આપેલી વસ્તુ નથી, ઈશ્વર દત્ત નથી, ગોડ ગિવન ગિફ્ટ નથી. આપણે ભારત ઉભું કર્યું, બી ધ પીપલ ઓફ ઇન્ડિયા એમ આપણે લખ્યું. એનો અર્થ એવો થયો કે આ રાજ્યની જવાબદારી છે કે રાજ્ય લોકોના પોષણની, લોકોના આરોગ્યની, લોકોના શિક્ષણની ચિંતા કરવી જોઈએ. એ ભારતના બંધારણમાં પણ લખેલું છે. અલ્પેશભાઈ પટેલ જી, નમસ્કાર સર. નમસ્તે. આજે ખૂબ સરસ મજાનું આત્મનિર્ભર પર આપનું જે વાત છે, કેટલીક સમજો અને કેટલીક ગેરસમજો સમાજની અંદર પ્રવર્તી રહી છે, તો ગાંધી વિચારને ધ્યાનમાં રાખી સ્વદેશી, સ્વાવલંબન અને આત્મનિર્ભર જન સમાજની અંદર અને આવનારી પેઢીની અંદર જો આપણે આ સમજને વધારે વિસ્તૃત કરવી હોય તો આપના મતે કયું માધ્યમ અથવા કઈ પદ્ધતિ છે જેથી જન સમાજમાં અને આવનારી પેઢીમાં આ વિચારો આપણે રોપી શકીએ? બે બાબતો છે એમાં. એક, આપણે સરકારને નીતિઓ બદલવા માટેનો આગ્રહ કરવો જોઈએ સરકાર સમક્ષ. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે આપણે આપણા પોતાના જીવન શૈલીમાં આપણે કેટલો ફેરફાર કરી શકીએ છીએ એ આપણે વિચારવું જોઈએ. હું આપણે મારો પોતાનો દાખલો આપું. મારા ઘરથી મારી કોલેજ બહુ નજીક હતી, હું હમણાં જ રિટાયર થયો, લગભગ 2.5 કિલોમીટર. હું અનેક વાર ત્યાં સાયકલ લઈને જઉં. હવે એક વાર તો 3-4 વિદ્યાર્થીઓ ત્યાં આમ આવતા હતા, હું સવારના પહોરમાં 7:30 વાગે સાયકલ મૂકતો હતો. પછી મને કહેજે, અરે સાહેબ, સર તમે સાયકલ પર? મેં કીધું, હા કેમ? મેં કીધું, હું તો ઘણી વાર લઈને આવું છું સાયકલ. અરે પણ સાહેબ, તમે તો પ્રોફેસર છો ને સાયકલ ચલાવો. એટલે જાણે પ્રોફેસર થી સાયકલ ના ચલાવાય એવો એક ખ્યાલ ઉભો થઈ ગયો. આપણે પોતે કેટલા સંસાધનો વાપરી રહ્યા છીએ એને વિશે આપણે પોતે જો નહીં વિચારી તો મને લાગે છે કે એમાં બીજો કઈ રસ્તો નીકળશે. શરૂઆત આપણે આપણા પોતાનાથી, આપણા પરિવારથી કરવી પડે. અને સાથે સાથે સરકાર જે નીતિઓ અપનાવે છે એનો વિરોધ પણ કરવો પડે. અને સાથે આપણે સમાજમાં આ વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. અનેક સંગઠનો એવા છે, અનેક સંસ્થાઓ એવી છે કે જે આ વિચારનો પ્રચાર અને પ્રસાર પણ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈ, ઓડિયો ઓન કરો, ઓડિયો ઓન કરો પહેલા. તમે મ્યુટ કરી દીધો. હેલો, હા સંભળાય છે. હેમંતભાઈ નમસ્કાર. નમસ્કાર. મને લાગે છે કે એક વર્ગખંડમાં ભણાવતા હતા એટલી સરસ તૈયારી સાથે અર્થશાસ્ત્રને તમે ગાંધીજીના સ્વપ્નનું ભારત અથવા ગાંધી અર્થશાસ્ત્ર એ સરસ રીતે, પણ
મારો એક પ્રશ્ન આ પ્રમાણે છે, હું એક આધુનિક વ્યાખ્યા આજની વિકાસની આ પ્રમાણે ગણું છું, તમારા મતે શું? વિકાસની વ્યાખ્યા એટલે ભાવિ પેઢીના સુખનો કે પૃથ્વીના પર્યાવરણનો વિચાર કર્યા વિના વર્તમાન સમય અને કુદરતી સંપત્તિનો ભરપૂર ઉપયોગ કરી લો, સંપૂર્ણ ભોગવાદી બનો, ધંધા ઉદ્યોગ ધમધમતા રાખો અને મોજ માર્યો, આવું આધુનિક વિશ્વ અથવા ભારત જાણે કે વિકાસ કરી રહ્યો હોય? આજે આ બાબતે મેં ચેટિંગમાં મૂક્યું છે આ વ્યાખ્યા, આપનું શું કહેવું છે? ના, આપની વાત બિલકુલ સાચી છે. હું એવું કહેવા નથી માંગતો, ગાંધી પોતે પણ એવું કહેવા નહોતા માંગતા કે આપણે પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ, પણ ગાંધી એમ કહેવા માંગતા હતા કે બધાએ સમાન રીતે કરવો જોઈએ શક્ય તેટલા પ્રમાણે. હવે આ જો બધાનો સમાન રીતે ઉપયોગ કરવા જાઓ, કેટલા સંસાધનો અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર કે મુકેશ અંબાણી કે વિજય માલ્યા વાપરે, કે પછી આપણા વડાપ્રધાન ને મુખ્યપ્રધાનો વાપરે, એટલા સંસાધનો આ દેશના બધા લોકો વાપરતા થાય તો શું થાય? આ જરા વિચારવાની જરૂર છે. એટલે મૂળ મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે અસમાનતા દૂર કરશો તો આપોઆપ અથવા એ દૂર કરવાના પ્રયત્નો કરશો, આર્થિક ન્યાય ઉભો કરવાના પ્રયત્નો કરશો, સામાજિક ન્યાય ઉભો કરવાના પ્રયત્નો કરશો, તો આપોઆપ આ સમસ્યામાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરી શકીશું. હમણાં એક નવો ખ્યાલ આવ્યો, એને ફૂડ માઇલ તરીકે ઓળખવામાં આવે, કે તમે જે ખાવ છો એ કેટલે દૂરથી કેટલા માઇલ દૂરથી આવે. હવે કીવી ફ્રૂટ આપણે ખાઈએ કેટલા માઇલ દૂરથી કેટલા કિલોમીટર દૂરથી આવે, એ ખાવાની કેટલી આવશ્યકતા છે, અનિવાર્યતા છે, એ બધું આપણે વિચારવું પડે. કેટલી દૂરથી પેટ્રોલ અને ડીઝલ આવે અને એ આપણે વાપરીએ, તો એ કેટલા વાપરવા જોઈએ એને વિશે આપણે વિચારવું જોઈએ. હવે સામે દુકાન છે દૂધની થઈ, અને છતાં ઘેરથી નીકળું છું બાઇક લઈને, તો એ કેટલું વાજબી છે એને વિશે વિચારવું. એટલે વર્લ્ડ બેંકે એના એક રિપોર્ટમાં બહુ સરસ વાત કરી, એને એવું કીધું છે કે આ પસંદગીઓના સવાલો, અને આ પસંદગીઓ ત્રણ જણાએ કરવાની, એક લોકોએ પોતે કરવાની છે, બીજું સમુદાયોએ સમાજે કરવાની છે, અને ત્રીજું સરકારે કરવાની. આ ત્રણેય સ્તરે પસંદગીઓ થવી જોઈએ. સરકાર શું એવું ના કહી શકે કે ભાઈ એક જ એક બાઇક માટે અથવા એક કાર માટે તમને આખા મહિનામાં આટલું જ પેટ્રોલ મળશે કે ડીઝલ મળશે, આવું કઈ રેશનિંગ થઈ શકે કરું? સ્વતંત્રતાના ચાહકો ના પાછળ ચોક્કસ, જેને જેટલું વાપરવું હોય તેટલું વાપરે, જેને જેટલું ભોગવવું હોય તેટલું ભોગવે, અને પછી એમાંથી આવે છે કે જેને જેટલું પીધું કરવું હોય એટલું કરે, એને આપણે મૂડીવાદ કહીએ છીએ. ગાંધી આ મૂડીવાદી સંસ્કૃતિના વિરોધી હતા, એ વાત આપણે સમજવાની જરૂર છે. પણ એનો અર્થ એવો પણ નથી કે ગાંધી સામ્યવાદી હતા. હા, ગાંધીએ પોતે કહેલું છે કે હું સમાજવાદી, પણ એ સમાજવાદનો અર્થ એમનો એ સમાનતા પ્રેરિત અર્થ, એ સામ્યવાદી સમાજવાદનો નહીં. ગાંધી મૂળભૂત રીતે આ રાજ્યની સત્તા ઓછી થાય અને બજારની સત્તા ઓછી થાય એને માટે પ્રયત્નશીલ હતા. ડોક્ટર કૃણાલ પંચાલ, છેલ્લો પ્રશ્ન હવે, પછી મોહનભાઈ મોરા અભરવિધિ માટે અભરવિધિ કરશે. ડોક્ટર કૃણાલ પંચાલ. નમસ્તે હેમંતભાઈ. નમસ્તે. તમારા વ્યાખ્યાનની શરૂઆતમાં ગુજરાતના બજેટના આંકડાથી માંડી અને મુકેશ અંબાણીની આવકની વાત કરી, અને પછી અત્યારે જયારે આપણે વાત ચાલી રહી છે કે આટલી અસમાનતાની સાથે જો આ બધો વિકાસ આ જ રીતે થતો રહે, રાષ્ટ્રને એક બાજુ મૂકી અને વ્યક્તિગત ભોગને લઈ અને સંસાધનોનો ઉપયોગ થતો રહેશે, તો આનું અંતિમ પરિણામ શું, અને આ પરિણામ કેટલાક સમયમાં મળી શકે, અને એ કેવું ખરાબ હશે? તમારો વિચાર કે અભિપ્રાય આપશો પ્લીઝ. હું કઈ જ્યોતિષી તો છું બરાબર, પણ
ગાંધીએ કહેલું છે કે ઉદ્યોગવાદ એ અભિશાપ છે, જેટલી વધારે અસમાનતા એટલા વધારે પ્રમાણમાં અશાંતિ, સામાજિક અશાંતિ સ્થાનિક સ્તરે અને વૈશ્વિક સ્તરે અશાંતિ એટલે યુદ્ધો. પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 1.5 કરોડ માણસો મરી ગયા, બીજા વિશ્વયુદ્ધમાં લગભગ 4.25 કરોડ માણસો મરી ગયા, પ્રગતિ થઈ. એમાં પહેલું વિશ્વયુદ્ધ 4 વર્ષ ચાલ્યું, બીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ ચાલ્યું, પ્રગતિ થઈ. એક પત્રકારે આઈન્સ્ટાઈન ને પૂછ્યું હતું કે સાહેબ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તમે શું માનો છો, ત્યારે આઈન્સ્ટાઈને એવું કીધેલું કે મને ત્રીજા વિશ્વયુદ્ધની ખબર નથી પણ ચોથાની ખબર છે. તો કે શું? પેલો પત્રકાર પૂછે છે, આઈન્સ્ટાઈન જવાબ આપે છે કે ચોથું વિશ્વયુદ્ધ એ પથરા અને લાકડીઓની લડત, કારણ કે બાકીનું બધું સાફ થઈ ગયું હશે ત્રીજા વિશ્વયુદ્ધ. બીજું વિશ્વયુદ્ધ પત્યું અને ત્રીજું નથી થયું એ મનુષ્યની સિદ્ધિ છે કે માણસ થોડો સમજતો થયો છે. પણ જે નાના નાના યુદ્ધો ચાલ્યા જ કરે છે એની સંખ્યા બહુ મોટી છે, બહુ વિગતો સાથે એની વાત કરી શકાય. અને અને યાદ રાખો, ગાંધીને ગાંધી હિન્દ સ્વરાજમાં લખે છે કે પેલો અધિપતિ પૂછે છે કે અંગ્રેજો આવ્યા ને તમને ગુલામ બનાવ્યા અને આવું બધું થયું, આવું એમ કે ભારત કરે તો શું થાય, ભારત ના કરે આવું? તો ગાંધી જવાબ આપે છે એમાં પછી કે જે દિવસે ભારત આ કરશે એ દિવસે દુનિયાનું સત્યાનાશ જશે, અને આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ. શસ્ત્રો અહીંયા પેદા કરવા છે, શસ્ત્રોની નિકાસ કરવી છે, એટલે એનો અર્થ તો એ થયો કે દુનિયા લડે ને મરે એમાં આપણને રસ છે, જે રસ અત્યારે યુરોપ અને અમેરિકાને, ભારતને પણ શસ્ત્રો આપે છે, પાકિસ્તાનને પણ આપે છે, અને પછી કહે છે કે તમે લડ્યા કરો, ના લડો તો પણ ટેસ્ટિંગ કર્યા કરો, અમે નવો વિકાસ કર્યા જ કરીએ, શસ્ત્રો બનાવ્યા જ કરીએ, તમને વેચ્યા તો એમની કંપનીઓ ચાલે, તો એમનો ધંધો ચાલે. આ આ સ્થિતિમાંથી આપણે ખરેખર બહાર આવવાની આવશ્યકતા છે. ગાંધી કહે છે કે આવી રીતે તો સત્યાનાશ જાય. ખુબ ખુબ આભાર સાહેબ. થેન્ક યુ સર. ટૂંકમાં સારાંશ લઈએ તો ચાર વાક્યનું સૂત્ર હતું, ઋણમ કૃત્વા ધૃતમ પિબેત, એના આખા વિચારધારા પર આપણું અર્થતંત્ર જઈ રહ્યું છે. તેમાંથી બહાર નીકળવાનો પણ ખૂબ જ સરળ માર્ગ પણ કયો છે, હજી પણ સમય છે. હું સમગ્ર કાર્યક્રમના આભાર વિધિ માટે મોહનભાઈ મોરને વિનંતી કરું છું. શ્રી મોહનભાઈ, સમય હોય તો પૂછી શકું? સમય છે એવું પૂછું એટલે કઈ ને, એક પ્રશ્ન પૂછી લો. નમસ્કાર. 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 હું આપણા વિદેશના યુવાધન માલાબેન બોલું છું. પહેલા સુરેશભાઈને મેં પ્રશ્ન પૂછી લીધો છે કે હું પૂછી શકું? કઈ વાંધો નહીં, કઈ વાંધો. અમનભાઈ, આપણું યુવા વિદ્યાધન સતત રોજગારી, આપણા યુવાન જે વિદ્યા જે વિદ્વાન છે જે ભણેલો છે એ સતત વિદેશ તરફ રોજગારીની તક માટે જઈ રહ્યો છે, તો આપણે બી રોજગારીની તક વધારવા માટે પાછળ પડ્યા છીએ, તો આપણે શું કરવું જોઈએ જેથી આપણું યુવાધન બચી શકે? સતત ગામડું હોય કે શહેર હોય, રોજના કેટલાય વિદ્યાર્થી જે એન્જિનિયર છે જે ભણેલો વર્ગ છે એ સતત વિદેશીકરણ તરફ જઈ રહ્યું છે. સાચી વાત, સાચી વાત. ઘણા વર્ષ છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે તો દરેક ફેમિલીમાંથી એક છોકરો તો બહાર હશે જ, અહીંયા બેઠેલાના પણ કેટલાય પરિવારજનો. કેમ? તો કે રોજગારીમાં આપણે પાછળ છીએ, અને ત્યાં પછી આપણે જો વિદેશી કંપનીઓને જો પ્રોત્સાહન નહીં આપીશું તો કઈ રીતે આપણા યુવાનોને બચાવી શકીશું વિદેશીકરણ તરફ જતા? મુદ્દો એ છે કે જ્યાં જ્યાં સલામતી હોય છે ને ત્યાં માણસ જાય, એ સલામતી આપણે ઉભી નથી કરતા. રોજગારી કરતા સલામતી ઉભી કરવાની વધારે જરૂર છે. હું આજે બેકાર થઈ ગયો, રોજગાર પ્રાપ્ત હતો, હું બેકાર નહોતો, પણ કોરોના મહામારી આવી અને બેકાર થઈ ગયો, તો હવે મારી કાળજી કોણે લેવાની? સમાજે લે, પેલા તો પરિવારે લેવાની, પણ પરિવારની હાલત ખરાબ છે એટલે સમાજે લેવાની, પણ સમાજ અમુક હદથી વધારે સલામતી પૂરી પાડી શકતો નથી અથવા પાડવાની ઈચ્છા ધરાવતો નથી, તો પછી એ જવાબદારી કોની? એ જવાબદારી રાજ્યની, એ સરકારની જવાબદારી છે, જે અમેરિકામાં ને યુરોપમાં થયું છે અને આપણે એ નથી કરી રહ્યા, એટલે લોકોને ત્યાં થાય છે કે ત્યાં જવું છે.
આપણે એના વિશે બહુ લાંબી વાતો થઈ શકે, પણ ગાંધી નો વિચાર આવો છે કે રાજ્ય અને બજાર બંને શોષણ કરે, એ બંનેના શોષણ માંથી બહાર નીકળવાની જરૂર. એટલે વ્યવસ્થાઓ એવી હોવી જોઈએ કે જે શોષણ મુક્ત અને અને વિકેન્દ્રિત સત્તા ધરાવતો સમાજ હોય, એની મથામણ તરફ આપણે આગળ વધવું જોઈએ. અભરવિધિ માટે શ્રી મોહનભાઈ મોર. નમસ્કાર હેમંતભાઈ, આપે અમારા સમન્વય પરિવારને, અમારા મુખ્ય સંયોજક પ્રતાપ દાદા, નર્મદ દાદા અને અમારા બધા સહયોગી સાથીઓની સાથે આપે જે ખરેખર દરેકને કંઈક નવીન મળ્યું આજે, કંઈક જ્યાં અટકાળ 90મી ગોષ્ઠીમાં 100મી ગોષ્ઠી તરફ જઈ રહેલા આ સમન્વય પરિવારને આપણે પણ એક નવી દિશા આપી છે. અત્યાર સુધી કઈ દિશામાં જઈ રહ્યા હતા, સાચી દિશાની શોધમાં આ સમન્વય પરિવાર જઈ રહ્યો છે, ત્યારે આપનું વક્તવ્ય અમને બધાને ખૂબ જ માર્ગદર્શક રહેશે. ખાસ કરીને નીતિશાસ્ત્રથી અર્થશાસ્ત્રને અલગ કરે જે આજે આજે જે છે અને જે અનર્થશાસ્ત્ર છે તેનાથી પણ અમને ખૂબ જ આનંદ થયો છે. મહિલાનું શોષણ, બાળકોનું કુપોષણ એ જ્યારે યાદ કરીએ ત્યારે એવું લાગે કે આજનો વિકાસ કેવો છે. એવું કહેવાય કે સાયન્સ હેઝ ટોટ અસ હાઉ ટુ ફ્લાય લાઈક એ બર્ડ ઇન ધ સ્કાય, સાયન્સ હેઝ ટોટ અસ હાઉ ટુ સ્વિમ લાઈક એ ફિશ ઇન ધ પોન્ડ, બટ સાયન્સ હેઝ નેવર ટોટ અસ હાઉ ટુ વોક લાઈક એ મેન ઓન ધીસ લેન્ડ. તો આ વિચાર જે છે એની દિશા અહીંયા પકડાતી હોય એવું લાગે છે. ગાંધીજીની આત્મનિર્ભરતામાં એક કોમન માણસ, એક સાધારણ પાસે અસાધારણ શક્તિ નિર્માણ કરવાનું જે ક્રિએટિવ એક થિંકિંગ છે તે જબરદસ્ત આપણને પ્રેરણા આપે છે અને ગાંધીજીએ તે સાહસ કરીને બતાવ્યું છે. ગાંધીજી માટે કહેવાનું હોય તો એવું કહેવાનું મન થાય આપનું પ્રવચન સાંભળ્યા પછી કે યદિ કોઈ ઇન્સાન અંધકાર સે લડને કા સંકલ્પ કર લેતા હૈ તો એક અકેલા જુગનું સારે અંધકાર કો હર લેતા હૈ. એ ગાંધીજીએ આપણને કરી બતાવ્યું છે અને એ દિશામાં આપે જે આજે સર્જનાત્મક વિચારો અને આત્મનિર્ભરતાના વિચારો જે આપ્યા તે બદલ અમે આપનો ખૂબ જ આભાર માનીએ છીએ અને અમને પણ એના માટે આજે જે મળ્યું તો છેલ્લે છેલ્લે આપનો આભાર નવી દિશા આપવા માટે અને અમારો સમન્વય પરિવાર એ દિશા ઉપર કટિબદ્ધ પ્રતિબદ્ધ રહેવાનો પણ સંકલ્પ કરશે, કારણ કે સોના જેવા વિચારો આજે મળેલા છે. છેલ્લે છેલ્લે ગાંધીજી માટે એક કવિતાની એક કળ આપનું અભિવાદન સમાપ્ત કરીશ કે ગાંધી એટલે કોણ, તો કે સતથી સાંધી લેતે ગાંધી, વ્રતથી બાંધી લેતે ગાંધી, બુદ્ધિથી પકડે તે ગાંધી અને પ્રેમ થકી જકડે તે ગાંધી. ગાંધીજીને પણ નમસ્કાર અને આપનો ખૂબ ખૂબ આભાર કે ફરી વખત પણ આપ અમારા સમન્વય પરિવારના આ ખાલી ઓનલાઈન નહીં પણ રૂબરૂ આવીને મળતા રહો અને અમને અભિપ્રેરિત કરતા રહો એટલું બોલીને મારો નમસ્કાર. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. આ સાથે આપણે 90મી ગોષ્ઠીના જો બીજો દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને નર્મદકા સાથે વાત ચાલે છે. ગંગોત્રીમાં 91 અથવા 92મી ગોષ્ઠી થાય ત્યારે આપણે જે માલાબેન અને બધા પ્રશ્નો પૂછ્યા એ સાહેબ પાસે એમના જવાબ પૂરા આપણે લેશું. વિદેશ ગમન તરફનો આપણો પરિણામ એટલે આપણે અધૂરો વિષય છોડીએ જેથી કરીને પૂર્ણ કરી શકાય. ખૂબ ખૂબ આભાર જી સુરેશભાઈ. આ સાથે ગોષ્ઠી તો નું આ સેશન આમ તો પૂરું કરીએ છીએ. અલ્પેશભાઈ નો હાથ ઊંચો છે, કઈક વાત કરવી હોય તો ફોર્મલી આપણે મિત્રો 2-5 મિનિટ. ના ના એ પહેલાનો છે ભાઈ, ચર્ચા કરવી તો કરી શકો છો. હવે જી હવે રેકોર્ડિંગ બંધ થઈ ગયું છે.